મહત્વપૂર્ણ સમાચાર. સીએએ સામે હિંસક વિરોધ બાદ અમદાવાદમાં હાલમાં પરિસ્થિતિ થાળે પડી રહી છે. હાલમાં સ્થિતિ કંટ્રોલમાં હોવાનો દાવો પોલીસ અધિકારીનો. આપને કહી દઈએ, લગભગ બપોરે 4-5 ની વચ્ચે લાલ દરવાજા વિસ્તારમાંથી આ હિંસક દેખાવો શરૂ થયા. ત્યાર પછી ધીમે ધીમે સારંગપુર, શાહઆલમ આવા અનેક વિસ્તારોમાં સ્થિતિ કંટ્રોલની બહાર પહોંચી ગઈ. પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો, ટીયર ગેસના શેલ્સ પણ છોડવા પડ્યા. ગુજરાતમાં અમદાવાદ શહેરમાં વર્ષો પછી, લગભગ 15-17 વર્ષ પછી આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ટીયર ગેસના શેલ છોડવાની ફરજ પડી, પથ્થરમારો પણ થયો હતો. જોકે હાલમાં પોલીસનો દાવો છે કે સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે. લોકોને શાંતિ જાળવવાની અપીલ પોલીસ તંત્ર પણ કરી રહ્યું છે. TV9ની પણ એ જ અપીલ છે કે શાંતિ જાળવો, અફવાઓથી ના દોરવાઓ, આવી હિંસાથી કશું હાથમાં નથી લાગવાનું. અમદાવાદના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આજે ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. અમુક ટોળા એવા અસામાજિક તત્વોમાં ભળી ગયા હતા કે જેથી કરીને મીડિયા કર્મચારીઓ પર પણ હુમલો થયો છે, પોલીસ કર્મચારીઓ પર પણ હુમલો થયો છે. અનેક પોલીસ કર્મચારી, લગભગ 20 થી વધુ પોલીસ કર્મચારીઓ ગવાયા છે. આ દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર મીડિયા કર્મચારીના છે. મીડિયા આજે કવરેજ માટે અલગ અલગ વિસ્તારમાં પહોંચ્યું હતું, જેમને પણ ટોળાએ બક્ષ્યું નથી અને ટોળાએ પથ્થરમારો કરી અને મીડિયાના અનેક કર્મચારીઓને ઘાયલ કર્યા છે. આ દ્રશ્યો એ કર્મચારીના છે કે જે મીડિયા તરફથી કામે લાગ્યો હતો, પોતાની ફરજ નિભાવતો હતો, તેની સામે પણ અનેક લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો. આખો એ વિરોધ નાગરિકતા સુધારા કાયદાનો છે. જોકે આ વિરોધ કરતા કરતા આખું ટોળું હિંસક બની ગયું અને બેફામ રીતે મીડિયા કર્મચારીઓ ઉપર પણ તેમણે પથ્થરમારો કરી નાખ્યો હતો. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓને પણ તેમણે છોડ્યા નથી, માત્ર હિંસા કરવા માટે જ ભેગા થયા હોય. આ રીતના દ્રશ્યો અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે સામે આવ્યા છે. આ ચિંતાજનક વાત આખા ગુજરાત માટે છે, આ ચિંતાજનક વાત આપણા ગુજરાત માટે છે, આ ચિંતાજનક વાત શાંત ગણાતા ગુજરાત માટે છે. એટલા માટે કે માત્ર વિરોધ માટેનું આખો આયોજન હતું, પરંતુ આ વિરોધ હિંસામાં પરિણમ્યો. આ હિંસા કોણે ફેલાવી, આ ટોળા પાસે પથ્થરો ક્યાંથી આવ્યા, આ પણ એક ચોક્કસ તપાસનો વિષય છે. પોલીસે દાવો કર્યો છે કે હાલમાં આ સ્થિતિ અમદાવાદમાં કંટ્રોલમાં આવી ચૂકી છે. આ દાવા સાથે જ પોલીસ તંત્રએ લોકોને પણ શાંતિ જાળવવાની અપીલ કરી છે. માત્ર ને માત્ર શાંતિપૂર્ણ વિરોધનું આયોજન હતું, શાંતિપૂર્ણ બંધનું આહવાન હતું, તો પછી ગુજરાતને, ખાસ કરીને અમદાવાદને અશાંત કોણે કરી મૂક્યું? આ સવાલનો જવાબ દરેક નાગરિક પૂછી રહ્યું છે. દરેક નાગરિકે જાણવા પ્રયત્નશીલ છે કે આખરે આ કાંકરીચાળો કોણે કર્યો, શાંત ગણાતા ગુજરાતમાં આ શાંતિ ડહોળવાનું કામ આખરે કોણે કર્યું? આ તપાસનો વિષય ચોક્કસ છે, આપણા સૌ માટે ચિંતાનો વિષય છે, શરમનો વિષય છે. કેવી રીતે આ શાંતિપૂર્ણ બંધનું આહવાન જે હતું એ હિંસામાં પરિણમ્યું? આપને કહી દઈએ કે મીડિયા કર્મચારી ઉપરાંત સામાન્ય લોકો અને ખાસ કરીને પોલીસ કર્મચારીઓ, 20 થી વધુ પોલીસ જવાનો આ હિંસાત્મક દેખાવોમાં ઘાયલ થયા છે. છૂટા હાથે પથ્થરમારો, અનેક દ્રશ્યો એવા કેમેરે કેદ થયા છે કે જેથી કરીને જાણે કે કાશ્મીરના દ્રશ્યો હોય ગુજરાતમાં એવું ભાસતું હતું. અનેક ટોળા એવા અશાંતિ માટે પ્રયત્નશીલ થયા હતા કે જેમણે સામે ચાલીને માત્ર શાંત માહોલમાં પથ્થરમારો કર્યો હતો. પોલીસ માત્ર એની ફરજ નિભાવતી હતી, મીડિયા કર્મચારીઓ માત્ર ફરજ નિભાવવા ગયા હતા, ને છતાં પણ આ તમામ લોકોએ સામે ચાલીને લોકોને ઉશ્કેર્યા, પોલીસને પણ જાણે કે ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો અને આથી પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો અને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા. હાલમાં પરિસ્થિતિ શાંત છે. આપને કહી દઈએ કે હાલમાં તમામ રીતે પરિસ્થિતિ પોલીસના કંટ્રોલમાં આવી ચૂકી છે. જે ટોળા બહાર આવ્યા હતા તેમને પણ નિયત સ્થાને પહોંચાડી દેવાયા છે અને હવે ધીમે ધીમે જનજીવન અમદાવાદનું થાળે પડી રહ્યું છે. પરંતુ હજુ પણ સાવચેતીના પગલા સ્વરૂપે કેટલાક વિસ્તારોમાં BRTS સેવા, જનમાર્ગ સેવા બંધ રાખવાની ફરજ પડી છે. પરંતુ હાલમાં ટોળા વિખેરાઈ ચૂક્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ એ વાતનો છે કે આ ટોળા ક્યાંથી આવ્યા હતા, આ ટોળા પાસે પથ્થરો ક્યાંથી પહોંચી ગયા અને કોણે તેમને ઉશ્કેર્યા, આખા હિંસક દેખાવો પાછળ આખરે કોનો દોરી સંચાર હતો. આ તમામ સવાલના જવાબ હવે તમામ તંત્રના જે લોકો છે તે શોધી રહ્યા છે. ગુજરાતની પ્રજા શાંતિપ્રિય કહેવાય છે, એ પછી કોમ કોઈ પણ હોય, ધર્મ કોઈ પણ હોય, અહીંયા ગુજરાતી તરીકે સૌ કોઈ વસવાટ કરે છે, તો પછી આ કાંકરીચાળો કર્યો કોણે, અસામાજિક તત્વો ક્યાંથી આવ્યા,
તેમની પાસે પથ્થરો ક્યાંથી આવ્યા અને કેવી રીતે કોના દોરી સંચારથી આ તમામ લોકો ઉશ્કેરાયા હતા, શું આ ટોળાઓ ગુજરાત બહારથી લવાયા હતા, આ પણ એક મોટો સવાલ ચોક્કસ છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે હિંસક પ્રદર્શન થયા. લગભગ બપોરે 4-5 વાગ્યાનો સમય હતો. સમાચાર એ વાતના આવ્યા કે લાલ દરવાજા વિસ્તારમાં ટોળું હિંસક બની ગયું છે. ત્યાર પછી ધીમે ધીમે શાહઆલમ વિસ્તારમાંથી પણ સમાચાર આવવાના શરૂ થયા કે અહીંયા પણ હિંસક દેખાવ થઈ રહ્યા છે. તરત જ તંત્ર જાગૃત અવસ્થામાં આવ્યું અને જ્યાં પણ જરૂર પડે ત્યાં લાઠીચાર્જ કરવો પડ્યો અને સાથે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા. આપણે કહી દઈએ કે હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. ચંડોળા તળાવ આ વિસ્તાર એ વાત તો છે કે જ્યાં સૌથી વધુ ઘૂસણખોરી કરેલા બાંગ્લાદેશીઓ વસવાટ કરે છે ત્યાં સર્ચ ઓપરેશન પોલીસનું ચાલુ છે.